કોંગ્રેસો પરચમ લહેરાઈ રહ્યો છે પણ જો અહીં ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યો છે પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી આ બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે ગ્રામીણ અને પશુપાલક મતદારોની બહોળી સંખ્યા ધરાવતી આ બેઠક બંને મુખ્ય પક્ષો માટે જીતવી જરૂરી છે કોંગ્રેસ સત્તા જાળવી રાખવા લડી રહી છે તો ભાજપ અહીં જીતનો સ્વાદ ચાખવા માંગી રહ્યું છે આ એક એવી બેઠક છે જ્યાં કોંગ્રેસ માત્ર બે હજાર મતોથી જીતી હતી એટલે કે ભાજપ અહીં સહેજ માટે જીતથી દૂર ફેંકાઈ ગયું હતું જો કે બે હજાર બાવીસમાં બદલાયા છે સત્તાના સમીકરણો મતદારોના મિજાજની વાત કરીએ તો અહીં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે અંતરિયાળ વિસ્તારનો અપૂરતો વિકાસ આરોગ્ય અને શિક્ષણની કથળતી જતી સેવાઓ આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે

આમ તો ધાનેરા બેઠક છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે છે વિસ્તાર પણ કોંગ્રેસ પ્રભુત્વ ધરાવે છે ત્યારે વાત કરશું આપણે સીધી મતદારો સાથે છેલ્લા પાંચ વર્ષના હિસાબની જે પ્રકારે આપણે આ ધાનેરાના જે જાગૃત મતદારો છે તેમની સાથે વાત કરીશું અત્યારે ધાનેરા જે છે તાલુકો છે તેના મુખ્ય પ્રશ્નો કયા છે કયા કામો થયા છે ને કયા કામો નથી થયા ધાનેરા વિધાનસભા નવ જે રાજસ્થાનના અડીને આવેલો તાલુકો છે અહીંનું જે જનતા છે તેની આજીવિકા ખેતી અને પશુપાલન ઉપર જ આધારિત છે ખેતી અને પશુપાલન કરવા માટે પાણી એ ખૂબ અગત્યનું અંગ ગણાય છે વર્ષોથી અહીંના ખેડૂતોની માગણી છે અમોને પાણી આપો પાણી આપો પણ આ વિધાનસભાના લોકોએ ભાજપને પણ ચૂંટી ન મૂક્યા એમની સત્તા પણ હતી એના પછી કોંગ્રેસના પણ સતત બે ટ્રમથી ધારાસભ્ય ચૂંટીને મૂક્યા છે પરંતુ ધાનેરા વિધાનસભાના લોકોની જે મેઇન માગણી હતી કે જે અમને પાણી આપો બારસો બારસો ફૂટના બોરો કરવા છતાં પણ પાણી મળતું નથી જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે ધાનેરા વિધાનસભાના છેલ્લા પાંચ વર્ષના કામોનો હિસાબ જોઈએ તો રોડ રસ્તા પાણી શું પરિસ્થિતિ છે દાંદરા વિધાનસભાની વાત કરવામાં આવે તો દાંદરા એક ભૌગોલિક દ્રષ્ટિએ ગામડામાં લોકો રહે છે અને એમ કરીને હાલ ખેતરમાં લોકો રહેવા જતા રહ્યા છીએ અહીંયા પાણીની મોટી સમસ્યા છે જ અને આપણા અહીંના જાગૃત દાસભાઈશ્રીએ વિધાનસભામાં સતત અવાજ બની અને સરકારને રજૂઆત કરી છે પરંતુ આ સરકાર બોરી બેરી સરકાર કોઈ સાંભળતી નથી છો કઈ દ્રષ્ટિ થી જોવો છો કામો હું એવી રીતે જોઉં છું કે રસ્તાની તો વાત ઠીક છે પણ યુવાનો માટે એક સરકારી કોલેજ ધાંદરા માટે જોઈતી હતી પણ ધાંદરા એક પ્રાઇવેટ કોલેજ હતી અને એની સાથે સાથે એક પ્રાઇવેટ કોલેજ સૂર્યદય કોલેજ કરવામાં આવી પણ અમારે એક પ્રાઇવેટ કોલેજ સરકારી કોલેજ જોઈતી હતી તો ધાનેરાના ધારાસભ્ય હતા તો અમને પ્રાઇવેટ કોલેજ નથી આપવી સરકારી કોલેજ જોઈતી હતી તો બાળકો ભણી શકે અને બાળકોને પૈસા પણ ન ખર્ચવા પડે આજે બાર બાર હજાર રૂપિયા કોલેજની ફીસ છે અને ફી પણ આપવી પડે એના માટે જો પ્રાઇવેટ કોલેજ છે અને સરકારી કોલેજ હોત તો ફી ના આપવી પડત હોમાં આઠ હજાર રૂપિયા સરકાર આપતી હોત એટલે સાહેબને કહેવું છે કે આપ જે ચૂંટાયા તો તમને અમારા મતદાન ધારા તમે ચૂંટાયા છો તો યુવાનો માટે કોલેજ તો આપી જોઈતી હતી આપી નથી હજી સુધી આ મારો મતલબ છે શિક્ષણને લઈને યુવાનોમાં પણ આક્રોશ છે ત્યારે કઈ દ્રષ્ટિથી જુઓ છો પાંચ વર્ષના કામોને હાલમાં જે કામગીરી જે દસ વર્ષથી કોંગ્રેસ સરકાર ચાલ ચાલુ છે પણ ઉપરથી ભાજપ સરકાર કઈ કોલેજનો મુદ્દો ભઈ વાત કરી એમાં કોલેજ સરકારને ફાળવવાની હોય સરકાર પ્રાઇવેટ કરી કરી નાખ્યું છે શિક્ષણને એટલે આમ મોટો પ્રશ્ન છે અને હાલના તબક્કામાં જે પાણીનો મુદ્દો છે એ ખૂબ ભયંકર છે અને આ હાલના સમયમાં વર્તમાન સમયમાં અમારા કિસાન સંઘના કાર્યકર્તા આ પછી છેતાળીસ પિસ્તાળીસ અઢાર દિવસથી બેઠા છે ધરણા ઉપર પણ સરકાર બેરી બોરી કોઈ સાંભળતી નથી અને ભ્રષ્ટાચાર સિવાય એને કોઈ ઉદ્ધાર પણ નથી યુવા મતદાર છે આપણી સાથે જે પ્રકારે યુવા મતદાર છો કયા કઈ દૃષ્ટિથી જુઓ છો છેલ્લા પાંચ વર્ષને ધાનેરાની અંદર છેલ્લા પાંચ વર્ષથી અંદર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતના કારણે ધાનેરા શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ વિકાસ થયો નથી ધાનેરા શહેરમાં રસ્તાઓથી લઈને ગટરો બીજી બધી રીતે મોટી તકલીફો પડી રહી છે અને આપણે કાળુભાઈએ કીધું એ રીતે બરાબર ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે ભાજપ કોંગ્રેસના અને કુણીએ ગોળ ચોંટાડે છે કે અમે તમારા માટે પાણીને માટે નહેર લાવીશું આમ કરીશું તેમ કરીશું ધાનેરાની અંદર ધાનેરાના ગામડાઓમાં કેટલો એવા વિસ્તાર છે જેની અંદર લોકો ટેન્કર સાતસો રૂપિયા ભાગીને લાવે છે જ્યાં પીવાનું પાણી પણ વેચાતું લાવી અને માલ ઢોરતો એકાદ બેસ રાખી શકે છે અને બીજો આવકનો કોઈ સ્ત્રોત નથી તો ભાજપ અને કોંગ્રેસની મિલી ભગતના કારણે ધાનેરામાં છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસની સરકાર હતી કોઈ વિકાસ થયો નથી અને ધાનેરા શહેરની વાત કરીએ તો ખૂબ જ તકલીફ છે રસ્તાઓને લઈને ગટર લાઈને લઈને બધી રીતે આ પુલ નવો બન્યો બરાબર પુલના ઉપર સ્ટ્રીટ લાઇટ નથી રાત્રિને અંદર ચાલવામાં બહુ એટલે બહુ તકલીફ પડી રહી છે મુખ્ય સમસ્યાઓ છે રોડ રસ્તા પાણીની અત્યારે વિધાનસભાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓ છે રોડ છે રસ્તા છે ધાનેરા નગરપાલિકા પણ છે ગામડાઓ પણ છે શું સ્થિતિ છે અતુલભાઈ વાત કરવામાં આવે કે ધાનેરા તાલુકા અને શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષથી ધાનેરા તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ રહ્યા છે અને સરકાર ભાજપની છે જેના કારણે ધાનેરામાં વિકાસ રોધાઈ રહ્યો છે પહેલાં પ્રથમ તો વાત કરવામાં આવે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ધાનેરા તાલુકામાં ધારાસભ્ય અને સરકાર એક જ બને કોઈ પણ બને જ ધારો કે કોંગ્રેસની હોય તો ઉપર પણ કોંગ્રેસની સરકાર બનવી જોઈએ ભાજપનો અહીંયા ધારાસભ્ય છૂટાય તો ભાજપની સરકાર હોય અને આમ આદમી પાર્ટીનો કે અહીંયા ધારાસભ્ય છૂટાય તો આમ આદમીની પાર્ટીની સરકાર હશે તો ધાનેરા તાલુકાને અને ધાનેરા શહેરને ફાયદો થઈ શકશે જો ધાનેરા તાલુકાને એક જીઆઈડીસી સરકાર દ્વારા ફાળવવામાં આવે તો મોટામાં મોટી બેરોજગારી છે જે રોજગારની એક તક મળી શકે છે એમ છે જેના કારણે આ સમસ્યાને દૂર કરવા માટે ધાનેરામાં ભાજપનો ધારાસભ્ય છૂટાય તો સરકાર ભાજપની હોય જો એક જ નિર્ણયમાં એક જ સરકાર હોય તો જ આ ધાનેરા તાલુકાનો વિકાસ થઈ શકે તેમ છે પાંચ વર્ષમાં ધારાસભ્ય હોય કે સરકાર મતદારો આ કામોથી ખુશ નથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે પાણીની સમસ્યા છે રોજગારીના મુદ્દે પણ મતદારોમાં નારાજગી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો જોક કઈ તરફ રહેશે એ જોવું રહ્યું અતુલ ત્રિવેદી ટીવી નાઇન બનાસકાંઠા